ડેરીમાં તૈયાર થયેલું ચીઝ દેશ અને દુનિયાના કેટલા ભાગોમાં જાય છે. આપણે અહીંયા બે પ્રકારના ચીજ બનાવ્યા છે, એક કેડાર અને મોઝરેલા બંને. અહીંયા જે વે છે આનો નાનો નાના આપ દેખી રહ્યા છો કડ છે, પાર્ટિકલમાં નાના પાર્ટિકલમાં કડ છે. એટલે આ દહીં અને પાણી એનું અલગ થઈ જાય. હા, અલગ થઈ જાય. અને પછી આ પ્રોસેસમાં હા અને આનું પછી પેકિંગ થાય અને પેકિંગ થઈને આપણા ઘર સુધી આ ચીઝ પહોંચે છે. અત્યાર સુધી તમે ચીઝની ઘણી આઈટમ ખાધી હશે, ચીઝને ખાધું પણ હશે, પણ ચીઝ કેટલા પ્રકારનું હોય છે એનાથી કદાચ તમને એના વિશે માહિતી નહીં હોય. ચીઝ બે પ્રકારનું હોય છે, એક ચેડાર અને એક મોઝરેલા. હવે આ બંને ચીઝમાં ફરક શું છે, ક્યુબ કોને કહેવાય, ચીઝ કેવી રીતે તૈયાર થાય છે, ચીઝની સ્લાઇસ કેવી રીતે તૈયાર થાય છે, એ જાણવા અને સમજવા માટે આપણે બનાસ ડેરીના ચીઝ પ્લાન્ટમાં આવ્યા છે અને આપણી સાથે જોડાયા છે એ અહીંના સહયોગી, જે આપણને સમજાવશે કે આખરે આખી પ્રોસેસ તમારા ઘર સુધી પહોંચતું ચીઝ કેવી રીતે તૈયાર થાય છે. ડેરીમાં કામ કરતા નીતિનભાઈ ચૌધરી આપણી સાથે છે. નીતિનભાઈ આપણને વિસ્તારથી સમજાવશે કે બનાસ ડેરી ચીઝ પ્લાન્ટનું જે કામ છે એ કેવી રીતે કરે છે, કેટલું પ્રોડક્શન છે, બનાસમાં બનાસ ડેરીમાં તૈયાર થયેલું ચીઝ દેશ અને દુનિયાના કેટલા ભાગોમાં જાય છે એના વિશે સમજીશું, પણ આખી પ્રોસેસ ચીઝ બનવાથી પ્રોસેસ કયા પ્રકારની છે નીતિનભાઈ વિસ્તારથી આપણને સમજાવશે. નીતિનભાઈ થેન્ક યુ જગરભાઈ. પહેલાં તો હું તમને અત્યારે આ જે ચીઝ પ્લાન્ટ છે એની થોડો ઓવરવ્યૂ આપી દઉં. આપણો ચીઝ પ્લાન્ટ છે ઓલરેડી 40 મેટ્રિક ટન કેપેસિટી ચેડાર છે, 30 ટન મેટ્રિક સિટી મોઝરેલા છે અને 30 ટન મેટ્રિક સિટી પ્રોસેસ ચીઝ છે અને જેટલી જેટલી 30 ટન મેટ્રિક સિટી આપણે ડાઇસ બનાવ્યા છે. આપણે અહીંયા બે પ્રકારના ચીઝ બનાવ્યા છે, એક ચેડાર અને મોઝરેલા બંને. ચેડારમાંથી પ્રોસેસ કરી અને પ્રોસેસ ચીઝ બનાવીએ છીએ અને મોઝરેલામાંથી આપણે ડાઇસ બનાવીએ છીએ, જે આપણે પીઝા ઉપર નાખતા હોય છે ડાઇસ પ્રમાણે તે ચીજ બનાવીએ છીએ. આમાં પહેલી પ્રોસેસ એવી છે કે અહીંયાથી અમારે સૌ પહેલું કોમ્યુનિકેશન LMPમાં હોય છે, જે લિક્વિડ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ છે. ત્યાં એવું હોય છે કે અમારે સ્ટાન્ડર્ડાઇઝ પચુડાઇઝ અને બેક ટુ ફીડ દૂધની જરૂર હોય છે. અમે CF રેશિયો પ્રમાણે અમારે દૂધની જરૂર હોય છે તો એ પ્રમાણે સ્ટાન્ડર્ડાઇઝ કરે છે, એના ઉપર પાસ્ચ્યુરાઇઝેશન કરે છે, બેક ટુ ફીડ કરે છે. એ બેક ટુ ફીડવાળું 4 ડિગ્રીવાળું મિલ્ક તે અમારા સાયલોમાં, અહીંયા 5 સાયલો છે અમારી પાસે, 1-1 લાખ લિટરના સાયલો છે. તો 1-1 લાખ લિટરના સાયલોમાં 3 સાયલો અમારા ચેડારના છે અને 2 સાયલો અહીંયા મોઝરેલાના છે, તેમાં એ દૂધ ટ્રાન્સફર કરે છે. દૂધ ટ્રાન્સફર થયા ચેડી અહીંયાથી અમારો પ્લાન્ટ ચાલુ થાય છે ત્યારે એવું છે કે લાઇનમાંથી દૂધ આવે છે તો અહીંયા અમે ફરી ફર્માઇઝર, મતલબ એવું છે કે રીપાચ્યુરાઇઝ સિસ્ટમ કરીએ છીએ. તેને 65 ડિગ્રી સુધી અમે ગરમ કરી, 4 ડિગ્રીને 65 ડિગ્રી સુધી ગરમ કરી અને ફરી 31 ડિગ્રી 31 ડિગ્રીએ એને ઠંડુ કરી અને અમારી પાસે 7 વાટ છે, જે 1-1 વાટ 11,000 કેજીનું છે, 11 KL નું છે, તેમાં દૂધ આવશે 31 ડિગ્રીવાળું. તેમાં દૂધ આવ્યા થી 2000નું ફિલિંગ થશે, તેના થી અમારી કલ્ચરની કલ્ચર નાખવા એડિશન કરીશું. કલ્ચર નાખ્યા થી
અહીંયા તમે જોઈ રહ્યો છો અત્યારે આ દૂધમાં આપણે કોગ્યુલેશન સિસ્ટમ ચાલુ છે, કોગ્યુલેશન સિસ્ટમ ચાલુ છે। આમાં એવું છે કે 2000 લિટર આવ્યા છેડી આપણી રેસિપી પ્રમાણે, આપણી રેસિપી પ્રમાણે આમાં કલ્ચર નાખીએ છીએ। કલ્ચર નાખ્યા છેડી એમાં કોગ્યુલેશન થાય છે, જે દૂધની આપણે જમાવટમાં કહીશું તેના છેડી આપણે રેનેટિંગ કરીએ છીએ। રેનેટિંગ કર્યા છેડી એનું ફર્મેન્ટેશન થયા છેડી, કોગ્યુલેશન થયા છેડી, રેનેટિંગ થયા છેડી એમાં આપણે અહીંયા કોગ્યુલેશન થઈ જાય છે, એના છેડી કટિંગ થાય છે। ઓકે, કટિંગ થયા છેડી એમાં કુકિંગ થાય છે। કુકિંગ થયા છેડી એ આખી પ્રોસેસ જે દૂધ ફિલિંગથી લઈ અને એમ્પટિંગ થઈ રહે ત્યાં સુધીની 3 કલાકની 180 મિનિટની આપણી પ્રોસેસ છે। જે 31 સ્ટેપ આજે થઈ રહ્યું છે એ અત્યારે પ્રોસેસ ચાલી છે। હા, અત્યારે આ દૂધનું ફિલિંગ થઈ રહ્યું છે। 2000 લિટર દૂધ અહીંયા અંદર આવશે, તેના છેડી આમાં કલ્ચર એડિશન થશે। ઓકે, પછી રેનેટ એડિશન થશે। ટોટલ 31 સ્ટેપ છે, રેસીપી છે, એ સ્ટેપ વાઇઝ અહીંયા કલ્ચર એડિશન કરવાનું હશે તો ભી બ્લિંક થશે। માનો કે રેનેટ એડિશન આવશે તો ભી બ્લિંક થશે। એ પૂરી ઓટોમેટિક સિસ્ટમ છે, એનું આ લાઇટ જે બતાવે છે આ પ્રકારની, એ બ્લિંક થશે। ઓકે, અત્યારે રનિંગ છે, ફિલિંગ ચાલુ છે એટલે ગ્રીન બતાવશે। જ્યારે મને કોઈ અહીંયા કલ્ચર એડિશન કરવાનું આવ્યું ત્યારે અહીંયા બ્લિંક કરશે બ્લ્યુમો। ઓકે, પછી આગળ પ્રોસેસ કયા પ્રકારની? હા, પછી એવું છે કે અહીંયાથી મતલબ 180 મિનિટની ટોટલ પ્રોસેસ છે, તેમાંથી અહીંયા એવું થશે કડના કડ અને વે અલગ, વે બંને અલગ થશે, અહીંયા સેપરેશન થશે અહીંયા ને અહીંયા, કડ અલગ થશે અને વે અલગ સેપરેટ થશે। તેને અહીંયાથી એમ્પટિંગ કરી અને આલ્ફામેટિક લઈ જઈશું, જેને આપણે કેડાર માસ્ટર કહીશું। કેડાર માસ્ટરમાં બે બેલ્ટવાળી સિસ્ટમ છે। ઓકે, તેવા બેલ્ટવાળી સિસ્ટમમાં એવું છે કે એના ઉપર સ્ટેરર આપેલી છે, તેમાં વે સેપરેટ થશે અને કડ સેપરેટ થશે। ઓકે, કડ આમાં હશે કે આગળની? આગળની પ્રોસેસ આલ્ફામેટિકમાં આવશે। અહીંયા જે વે છે આનો નાનો નાનો આપ દેખી રહ્યા છો, કડ છે, પાર્ટિકલમાં નાના પાર્ટિકલમાં કડ છે। આ ટોટલ 31 સ્ટેપની પ્રોસેસ છે, 3 કલાકની પ્રોસેસ છે। ઓકે, બરાબર, તો 3 કલાકની પ્રોસેસ બાદ પાણી સાથે જશે ચેડાર માસ્ટર માં। ઓકે, ચેડાર માસ્ટર જે બીજું આપણું ઇક્વિપમેન્ટ છે, એ પ્રોસેસ માં એવું છે કે વે સેપરેટ થશે અને વે સેપરેટ થઈ અહીંયાથી પાવડર પ્લાન્ટ માં જશે, જે આપણા ઘણા વે પાવડર પ્લાન્ટ ઓલરેડી 45 મેટ્રિક ટનનો વે પાવડર પ્લાન્ટ છે, ત્યાં ટ્રાન્સફર થશે અને કડ છે એ બેલ્ટ ઉપર પાઇલિંગ, રીપાઇલિંગ થશે, મિલિંગ થશે, એના થી સોલ્ટિંગ થશે, સોલ્ટિંગ થી મિક્સિંગ થશે, મિક્સિંગ થી એ વેક્યુમ પંપ છે, જે વેક્યુમ થ્રુ થશે બ્લોક ફોર્મરમાં લઈ જશે અને ત્યાંથી 20 કેજીના આપણા બ્લોક બનશે, જેને આપણે કેડારની પ્રોસેસ કહીશું। બિલકુલ, એટલે હવે આપણે દૂધ આવી ગયું, દૂધનું રિફિલિંગ થઈ ગયું, એની ટેન્કમાં આવી ગયું, દહીં હવે જમવાનું શરૂ થઈ ગયું છે, પણ હવે એ દહીં જામ્યા પછી આગળની પ્રોસેસ શું છે તેના વિશે પણ કરીશું વાત। તો આપણે હવે ચેડાર માસ્ટર વિશે જાણીશું। ચેડાર માસ્ટર એ આખી પ્રોસેસિંગ થઈને અહીં જે દહીં જામે છે એ એની અંદર આખા પટ્ટાની અંદર પાથરવામાં આવે છે અને એની આખી એક પ્રોસેસ છે। દીદીભાઈ, એ પ્રોસેસ કયા પ્રકારની હોય છે? આપ્યું છે ત્યાં વે અલગ થશે અને કડ અલગ થશે, વે સેપરેશન થઈ અહીંયાથી એક ટાંકીમાં જશે, વે ટાંકીમાંથી સીધા તે વે પાવડરમાં જશે અને કડ નું પાઇલિંગ, રીપાઇલિંગ થતા તમે જોઈ ગયા છો 20 માં પહેલા, વચ્ચે અહીંયા સોલ્ટ એડિશન થાય છે, તમને અહીંયા દેખાતું છે
સોલ્ટ એડિશન થાય છે, પાઇલિંગ રિપાઇલિંગ થાય છે, મિક્સિંગ થાય છે અને અહીંયા પંપ વગર પ્રૂફ પંપ મારફત બ્લોક ફોર્મરમાં જાય છે. જે આપણા કણ બે ટાવર છે તેમાં 25-25 બ્લોક એક એક ટાવરમાં રહે છે, તો 50 બ્લોકનું કેપેસિટી વાળું છે. જે કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. અડધા કલાક આની કેપેસિટી કેટલી છે? આની કેપેસિટી અત્યારે 2 ટનની છે. આ અહીંયા પ્રોસેસ થયા પછી આગળ આને કઈ જગ્યાએ જાય? આના ચીડી આપણે અહીંયા બ્લોક ફોર્મરમાં જઈશું. આ બે બ્લોક ફોર્મર છે, આ બે ટાવર છે. વેક્યુમ પંપ થી કડની અંદર ટાવરમાં ડાલશે, નાખશે અને એના ઉપર પ્રેસિંગ થશે એર થી, અને પ્રેસિંગ થઈને 20 કેજી નો બ્લોક અહીંયા કટિંગ થઈને આવશે. ઓકે, એટલે તમે જે ચીઝ ની વાત કરતા હતા આપણે, એ ચીઝ હવે કેવી રીતે આવે છે જરા આપણે બતાવીશું દર્શકોને અને એમને પણ ખ્યાલ આવે. કારણ કે અહીં આખી આ પ્રોસેસ છે. આ મશીનમાંથી એ આખો ક્યુબ આવે છે, મોટું ક્યુબ એને કહી શકાય, એ મોટો કટકો આવશે. કારણ કે પ્રેસિંગ થાય છે, પ્રેસિંગ થયા પછી નીતિન ભાઈ શું થાય? પ્રેસિંગ થાય, પ્રેસિંગ થયા પછી એને કટિંગ થશે 20 કેજી ના બ્લોક માં. એટલે એક બ્લોક હમણાં નીકળશે, એની સાઇઝ એનું વજન છે 20 કિલોગ્રામ. એટલે કે 20 કિલોગ્રામ નું એક આખો આખો કટકો છે. હવે થોડીક જ વારમાં એ અહીંયા જ્યારે બહાર નીકળશે ત્યારે આપણે ખ્યાલ આવશે કે આપણા ઘરે જે ચીઝ આવે છે, જે ચીઝ તમે ખાઓ છો, એ ચીઝની પ્રોસેસ કેટલી છે, કેવી રીતે. કારણ કે 31 જેટલી અલગ 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 પ્રોસેસમાંથી પસાર થઈને આ રીતે એક 20 કિલોનું આખું એક ચીઝ નીકળે છે. અને આ હમણાં જુઓ તમે નીકળશે એટલે તમને ખ્યાલ આવશે કે આખી આ પ્રોસેસ છે. જેવું પેકિંગ મૂકવામાં આવશે, આ બીજું પેકિંગ થશે, ત્યારબાદ આગળ આ રીતે વધશે. હવે જે રીતે ક્યુબ બને છે એ મોટા મોટા ક્યુબ, આ જે પ્રોસેસ છે આખી, નીતિનભાઈ એને શું કહીશું આપણે? આ રીતે પ્રોસેસ અહીંયા એને ક્રાયોવેક બેગ પહેરાવવામાં આવશે, એના થી એનું વેક્યુમ થશે. જેમ કે આ પ્રોસેસમાં આપણે 6 મહિના સુધી રાઇપનિંગ કરવાની છે, તો એર મુક્ત હોવી જોઈએ આ પ્રોસેસ. એટલે વેક્યુમ કરી અને એમાંથી એર બહાર કાઢી નાખીશું, એના થી અહીંયા મેટલ ડિટેક્ટ થશે અને એના થી શ્રિંકિંગ થશે. આ મેટલ ડિટેક્ટ છે. ઓકે, આ વેક્યુમ, આ જે વેક્યુમ થાય છે, કારણ કે 6 મહિના સુધી એની અંદર એર ના જાય અને કંઈ પણ એની અંદર થાય ની ખામી ન સર્જાય, એટલા માટે આખી આ પ્રોસેસ છે. હવે આ વેક્યુમ મશીન છે જે અત્યારે અહીં પ્રોસેસ ચાલી રહી છે. એટલે કે જેવા ચીઝના તૈયાર થઈને આવે અને જુઓ તમે આ રીતે આખી આ વેક્યુમ મશીનની આખી પ્રોસેસ છે. અને વેક્યુમ થઈ ગયા પછી અંદર આવી શકે તો એના માટે મેટલ ડિટેક્ટર છે. આ પ્રોસેસ થઈ ગઈ છે, હવે હવે શું થશે? અહીંયા હવે મેટલ ડિટેક્ટરમાં જશે, એના થી શ્રિંકિંગ થશે. આ મેટલ ડિટેક્ટર છે, આગળ છે. ઓકે, આ મેટલ ડિટેક્ટર છે. અને અહીં અંદર કોઈ ભૂલથી પણ કંઈ પણ વસ્તુ રહી જાય તો તેને આ રીતે અહીં પકડાઈ જાય છે, ખબર પડી જાય. અત્યારે ટેસ્ટિંગ ચાલુ છે, લાઈવ અત્યારે તમે જોઈ રહ્યા છો. હવે એની અંદર જશે, પ્રોસેસ થશે. જો એની અંદર કંઈ પણ પ્રકારની ખામી હશે તો તથા તુરંત જ એને રિજેક્ટ કરી દેવામાં આવશે. હવે થોડું આગળ વધ્યું અને અહીંયા સમજાશે કે આ હવે આખું જે 20 કિલોનું જે આપણે ચીઝની વાત છે, એ ચીઝ તૈયાર થઈને અહીં આવે છે. નીતિનભાઈ, અહીંયા શ્રિંકિંગ થઈને આવશે. માનો કે કોઈ લૂઝ વેક્યુમ હશે તો એની ખબર પડી જશે, તો એને ફરી આપણે રિપ્લેસ કરી દઈશું ક્રાયોવેક બેગ. અને આ રીતે અહીંયા પેલેટિંગ થશે. 1 કેરેટમાં 2-2 બ્લોક મૂકવામાં આવશે અને ટોટલ 25 કેરેટનો બ્લોક રાખી અને એને SRS માં મૂકવામાં આવશે. એ સરસ. અચ્છા, એટલે આ પ્રોસેસ અહીં પૂરી થઈ. પણ હવે હવેની પ્રોસેસ કયા પ્રકારની છે એ પણ નીતિનભાઈ આપણને બતાવશે. અહીંયા કે આમાં ચેડાનો એ પ્રોસેસિંગનું રો મટીરિયલ છે, તો એના રો મટીરિયલ માટે એને સાચવવા માટે પ્રોસેસિંગમાં એવું છે કે 40-40-20નો રેશિયો છે. પ્રોસેસિંગ બનાવવા માટે તમારે ઓલ્ડ ચીજ છે 20% યુઝ કરવી પડે છે, મીડિયમ ચીઝ છે એ 40% યુઝ કરવી પડે છે અને યંગ ચીઝ છે એ 40% યુઝ કરવી પડે છે. તો 1 મહિનાથી લઈને 6 મહિના સુધી આ પ્રોસેસને આપણે રાઇપનિંગ કરવું પડશે. જે 8-12 ડિગ્રીના કોલ્ડ સ્ટોરેજ ઓટોમેટિક રાઇપનિંગ સિસ્ટમ છે આપણી પાસે, SRS છે, રીડ્રાઇવલિંગ સિસ્ટમ. જેમાં 2800 અને 6 મેટ્રિક ટનની
કેપેસિટી વાળો છે એટલે 6 મહિના સુધી અહીંયા રહે અહીંયા રહે છે અહીંયા જે પેલેટ આવશે એ પેલેટ ને અહીંયા રાખવામાં આવશે ઓટોમેટિક સિસ્ટમ છે બારકોડ સ્ટીકર છે એના ઉપર નંબર આપેલો છે પેલેટ નો જે પેલેટ નંબર આઈડી આપણે અહીંયા સ્કડામાં નાખશો એ ઓટોમેટિકલી સ્ટોર થઈ જશે અંદર જો ભી જગ્યા હશે એસઆરએસ માં ત્યાં તેની જગ્યાએ જતો રહેશે અને એનો રિપોર્ટ આપણે આપણા પીસીમાં જોઈ શકીશું કે આ પેલેટ આઈડી ક્યાં પડ્યો છે જ્યારે પણ આપણે બહાર કાઢવાનું થશે તો એ પેલેટ આઈડી ઉપરથી આપણને બહાર નીકળી શકશે પેલેટ એ પૂરી ઓટોમેટિક સિસ્ટમ છે તો બે રોબોટિક સિસ્ટમ છે અંદર બે રોબોટ આપેલા છે એટલે અહીં સિસ્ટમ સાથે રોબોટ પણ અહીંયા કામ કરે છે અને રોબોટિક સિસ્ટમ કયા પ્રકારની કામ કરે છે એ પણ હવે તમને બતાવીશ આખો આ માઇક્રો લેબ સેમ્પલ છે અને અહીં આખી આ રોબોટિક સિસ્ટમ પણ અહીં કામ કરે છે અહીં ચીઝને રાખવામાં આવે છે એનું ટેમ્પરેચર કેટલું રાખવામાં આવ્યું છે ઓકે આ તમે જે જોઈ રહ્યા છો એ રોબોટિક સિસ્ટમ છે અને આખી આ પ્રોસેસ તમે જુઓ રોબોટિક સિસ્ટમથી કેવી રીતે અહીં ચીઝના જે આપણે વાત કરી કે 20 કિલોની નીતિનભાઈ આખી આ રોબોટિક સિસ્ટમ કેવી રીતે કામ કરે છે આ ઓટોમેટિક બારકોડ સ્ટીકર આપેલા છે આરે જે પેલેટિંગ છે એના પર બારકોડ સ્ટીકર છે એને સ્કેન કરી નાખી પ્રોસેસ ઓટોમેશન છે આમાં જેના બારકોડ સ્ટીકર ઉપર જે સ્કેનર છે એ સ્કેન કરશે અને એના ઉપર નંબરિંગ છે એ નંબરિંગ ઉપર નંબરિંગ ઉપર જ્યાં બી ગેપ લાગશે ત્યાં એ રોબોટિક રાખી દેશે અને એ રિપોર્ટ આપણા ગોદરેજના રિપોર્ટમાં ખબર પડી જશે કે આ પેલેટ આપણું અહીંયા પડ્યું છે ઓકે એટલે કે આધુનિકતાનો પણ અહીં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કારણ કે પ્રોડક્ટમાં કોઈ પણ પ્રકારની ખામી નહીં રહી જાય આખું આ તમે જોઈ રહ્યા છો બધામાં ચીઝ ભરેલા છે 20-20 કિલોના આ કેટલા ક્યુબ હશે આખા બધા અંદાજે અંદાજે 2800 મેટ્રિક ટન ઓકે 2800 મેટ્રિક ટનની જગ્યા છે ઓકે એટલે અહીં 2800 મેટ્રિક ટનની અહીં ક્ષમતા છે નીતિનભાઈ આપણને સમજાવતા હતા કે આ આખી પ્રોસેસ છે માઇક્રો લેબ સેમ્પલ છે હવે તમને થોડા આગળ લઈ જઈશું પેકિંગ કયા પ્રકારનું થાય છે ચીઝ એના વિશે પણ તમને વાત કરીશું તો કેડાર જે ચીઝ છે તૈયાર થાય છે હવે આ મોન્ઝરેલા ચીઝ અને નીતિનભાઈ કહ્યું કે પીઝામાં જે સ્લાઇસ એકદમ આવે છે એ ચીઝ કેવી રીતે તૈયાર થાય છે એ પણ નીતિનભાઈ આપણને સમજાવશે આપણે વાટ સુધી ઓલરેડી પ્રોસેસ આપણે સમજેલા હતા વાટમાં રેસિપીમાં ડિફરન્ટ છે મોન્ઝરેલા અને કેડાર બંનેમાં ત્યાંથી આપણે જે કડ અને વે છે એ મેચ્યુરેશન ટનલમાં આવશે મેચ્યુરેશન ટનલમાં 70 મિનિટ સુધી કડ એક ડ્રમમાં આવશે ત્યાંથી વે સેપરેટ થઈ અને આપણા વે સાઇલોમાં જશે અને ત્યાંથી એ વે પાવડર પ્લાન્ટમાં જશે અને કડનું એ મેચ્યુરેશન ઓગરમાં 70 મિનિટના મેચ્યુરેશન થઈ અને ઓગર થ્રુ અહીંયા એકલી ઓગરમાં આવશે ત્યાં કટિંગ થઈને આવાજ ટ્યુબ થઈ અને પ્રેશર કુકરમાં આવશે જે આપણા 75 ડિગ્રીનું વોટર છે હોટ વોટર છે અને એમાંથી અહીંયા હોટ વોટરમાં થઈ અને અહીંયા કટિંગ થઈ અને ઓગર થ્રુ આપણી પ્રોસેસ નીકળશે ઓકે એટલે અહીંથી તૈયાર થઈને આગળ જાય પછી પ્રોસેસ કયા પ્રકારની ત્યાં પ્રોસેસ થઈ અને એને અહીંયા આપણું ચીઝ બનશે જે તમે જોઈ શકો છો અહીંયા સ્ટ્રેચિંગ બી આવશે જે આ સ્ટ્રેચિંગ એ મોઝરેલા ચીઝ છે તો દહીં એ સ્ટ્રેચિંગ કુકરમાં આવી ગયું ત્યારબાદ એને મેલ્ટ પણ થઈ ગયું અને મેલ્ટ થયા પછી આગળની પ્રોસેસ કયા પ્રકારની છે એ પણ હવે નીતિનભાઈ પાસેથી સમજે અહીંયા આપણે સ્ટ્રેચર કુકરમાં આવ્યા તેડી પછી એ કટનું મેલ્ટ થઈ ગયું મેલ્ટ થયા તેડી એના ઉપર ડ્રાય સોલ્ટિંગ થશે ડ્રાય સોલ્ટિંગ તેડી એ મોલ્ડરમાં આવશે જ્યાં આપણે 1-1 કિલોનો બ્લોક આ તમે અત્યારે જોઈ રહ્યા છો આ ટાઈપના બ્લોક અહીંયા બનશે ત્યાંથી આ બ્રાઇન ટનલ છે અને તેમાં માનો કે 90 મિનિટ સુધી ટ્રાવેલિંગ કરશે આ બ્લોક અને એના ચેડી અહીંયા પેકિંગ થશે આ પેકિંગમાં 12 બ્લોક કરી અને 12 પેકિંગ થશે 12 કિલોના બ્લોક એટલે આખા આખા બ્લોક આ રીતે તૈયાર થઈને 1-1 કિલોનો બ્લોક બનશે અને પેકિંગ મટીરિયલમાં 12 બ્લોક કરશે 12 કેજીના એક બ્લોક બનશે અને એના ચેડી અહીંયા વેક્યુમ થશે વેક્યુમ થયા ચેડી ફરી આપણે મેટલ ડિટેક્ટ થશે અને એના થી ફરી આપણે પેલેટિંગ કરી અને આને એસઆરએસમાં રાખીશું આને આપણે વધારે દિવસ રાઇપનિંગ નહીં કરીએ આને મેક્સિમમ 5 દિવસના રાઇપનિંગમાં એનું આપણે ડાઇસિંગ કરી દઈશું
એટલે આની પ્રોસેસ 5 દિવસની છે. એની અંદર એસઆરએસ જેની સિસ્ટમ છે આખી એની અંદર રાખી દેને. આ રીતે વેક્યુમ થાય છે, વેક્યુમ થઈને પછી આખી પેકિંગ થઈને આ સીધું એને 5 દિવસ માટે રાખવામાં આવે છે, ડાયપરિંગ રાખવામાં આવે છે. અને પછી નીતિનભાઈ આખી પેકિંગ થઈ જાય છે સારું? આ રીતે પ્રોસેસ પટી જઈ 5 દિવસના રાઇપનિંગ કેડી આપણે પછી મોઝરેલાનું ડાઇસિંગ કરીશું. જો તમને હું લઈ જાઉં અત્યારે, જે આપણે 5 દિવસ સુધીનું રાઇપનિંગ હતું એ રહે બ્લોક અહીંયા લાવીશું, એની બે ખોલી અને અહીંયાથી એક એક બ્લોકનું કટિંગ કરી અને એને ફ્રેમ મશીનમાં કટિંગમાં મેલીશું. ત્યાંથી કટિંગ થયા તેડી આઈટીએફમાં જશે, ઇન્સ્ટન્ટ ક્વિક ફીઝર. એના પછી ત્યાંથી ન્યુમેટિક કન્વેયરની મારફતમાં આપણા રોવેમાં મશીન છે ત્યાં આપણે ડાઇસિંગ પેક થશે. ઓકે, એટલે આ 5 દિવસની પ્રોસેસ બાદ આ ચીઝ અહીંયા આવી છે. હવે એનું પેકિંગ થશે અને ત્યારબાદ એને આ જે તમે કટ જોઈ રહ્યા છો કટ થશે આ રીતે અલગ અલગ રીતે. તો જે ચીઝ તમે નીચે જોવું એ હવે પ્રોસેસ તેને અહીંયા આવે છે. આ રીતે પ્રોસેસ થાય છે અને પછી એને આ રીતે હવે આગળની આની પદ્ધતિ કયા પ્રકારની છે, કેવી રીતે ટેકનિક આખી કામ કરે છે નીતિનભાઈ સમજાવશો. આનું ડાઇસિંગ થયા છેડી આ -18 વાળું ઇન્સ્ટન્ટ આઈપીએફ છે, એમાં થઈ અને ન્યુમેટિક કન્વેયરમાં પેકિંગ મશીનમાં જશે. આ જે પીસ પડી રહ્યા છે જણા એ ડાઇસિંગ છે. આ ડાઇસિંગ છે, ક્યુબ બનાવ્યા છે, જે આપણે પિઝા ઉપર નાખીએ છીએ એ ડાઇસિંગ છે. તો નાના નાના જે ક્યુબ હોય છે નાના એ અહીં આ રીતે પ્રોસેસ આખી છે અને આ રીતે તૈયાર થઈને એને પછી આખી આ પ્રોસેસ છે. એટલે કે 5 દિવસની પ્રોસેસ પૂર્ણ થયા બાદ અહીં આ સિસ્ટમમાં આવે છે અને પછી આ રીતે નાના નાના ક્યુબ તમને અહીં જોવા મળે છે. હવે નીતિનભાઈ આગળ આપ બતાવશો. આઈક્યુએફ છે, આઈક્યુએફમાં -18 ડિગ્રી ટેમ્પરેચર છે, એમાં થઈને ઇન્સ્ટન્ટ ક્યુબ ફ્રીઝર છે, આમાંથી બહાર જશે અને ન્યુમેટિક કન્વેયરના હિસાબથી પેકિંગ મશીનમાં જશે. એટલે આખું આ આનું ટેમ્પરેચર કેટલું હોય? -18 ટેમ્પરેચરમાં આ રીતની આખી પ્રોસેસ છે. હા, એટલે -18 થી લઈને -33 સુધીનું આખું આ પ્રોસેસ છે. અને આ નીચે થોડા જઈશું તો ખ્યાલ આવશે કે નાના નાના ક્યુબ જે પીઝા પર જે ગાર્નિશિંગ કરવામાં આવે છે એ ક્યુબ હોય છે. આ જરા તમે જોશો તો વધારે તમને ખ્યાલ આવશે કે કેવી રીતનું આખું હોય છે. અને આ આખી આ પ્રોસેસ છે બનાસ ડેરીમાં બનતા ચીઝની. તો હવે આપણે આખી પ્રોસેસ પૂર્ણ કર્યા બાદ પેકિંગ ડિપાર્ટમેન્ટમાં આવી ગયા છે. ચીઝ કેવી રીતે પેકિંગ થાય છે, આખો આ એનો પ્લાન છે, આખું આ મશીન છે, મશીનની અંદર આ જ રીતે ચીઝ આપણે તૈયાર. એનું પેકિંગ થાય અને બજાર સુધી પહોંચે છે. નીતિનભાઈ હવે આપણને આખી આ પેકિંગની પ્રોસેસ પણ સમજાવશે. આપણે જે આઈપીએફમાંથી જે પ્રોડક્ટ આવી તે પ્રોડક્ટ આપણી ઓફરમાં આવશે. ઓફરમાં બાય વેક્યુમ પંપથી અંદર બકેટમાં જશે અને બકેટમાંથી અહીંયા ફિલિંગ થશે 200 ગ્રામનું, જે આપણે મોઝરેલા ઉપર નાખતા હોઈએ છીએ, ડાઇસિંગ કરતા હોઈએ છીએ એ પ્રોડક્ટ છે આની. અને એ પ્રોડક્ટનું અહીંયાથી પછી મેટલ ડિટેક્ટ થશે, એનાથી વેટિંગ થશે, વેગિંગ થશે, પેકિંગ થયા છેડી એનું CBX થશે અને CBX પેકિંગ કર્યા પછી એના ઉપર પ્રિન્ટિંગ થશે અને પેલેટિંગ થશે, પછી એને -18 ના કોલ્ડ રૂમમાં એપી સ્ટોરમાં મૂકવામાં આવશે. હવે પ્રોસેસ ચીઝના આપણે આખી એની જે પ્રોસેસ છે એ સમજીશું. કારણ કે આ જે ચીઝ તમે જોઈ રહ્યા છો એનું તમે જુઓ કે 29/1/2024 એટલે કે લગભગ 6 મહિના
ઘણી 6 મહિના કરતા વધારે સમય થઈ ગયો અને હવે આ બધું પ્યોરિફાયર થઈને અહીં આ ચીઝ આવી છે। હવે નીતિનભાઈ આ આ જે ચીઝ આવી ગઈ હવે એને કઈ રીતે આગળ વધારવામાં આવે? આમાં કેવું છે જીગરભાઈ, ઓલરેડી પ્રોસેસ ચીઝમાં એક એવો એસઓપી છે કે માનો 40, 40 અને 20 આ પર્સન્ટેજ પ્રમાણે આપણે બ્લેન્ડ લેવા પડે છે અને એના પરથી પ્રોસેસ ચીઝ બને છે। તો 40% આપણે યંગ ચીઝ લઈશું, યંગ ચીઝ આપણે એને કહીશું કે 30 દિવસથી લઈને 45 દિવસ સુધી, 60 દિવસથી લઈને 90 દિવસ સુધીનું આપણે મીડિયમ ચીઝ કહીશું અને 120 દિવસથી પ્લસ વાળાને આપણે ઓલ્ડ ચીઝ કહીશું। તેના 20% લેવાના છે ઓલ્ડ ચીઝના, મીડિયમના 40% લેવાના છે અને યંગના 40% લેવાના। એ પ્રમાણે અમે 3 પ્રમાણે અહીંયા બેચ બનશે, અહીંયા ઓલરેડી એ રાય રિપોર્ટ જનરેટ કરશે, તેમાં એનું કેમિકલ ટેસ્ટિંગ જાણશે, કેમિકલ ટેસ્ટિંગ જાણ્યા છેડી એનું ગ્રેડિંગ કરશે, ગ્રેડિંગ કર્યા છેડી પેલેટ અહીંયા આવશે, અહીંયા પેલેટની બેચો બનશે, બેચો બન્યા છેડી આ ગ્રાઇન્ડર છે તેમાં ગ્રાઇન્ડિંગ બી થશે અને મિક્સિંગ બી થશે 3 બેચોનું। એટલા ગ્રાઇન્ડિંગ મશીન છે અમુક છે 140 કેજી ના બી છે, લગભગ અત્યારે આપણે 120 કેજી બનાવે છે, તે 120 કેજી વાળી ટ્રોલીમાં અહીંયા કુકરમાં પાછળ લગાવવામાં આવશે ડ્રોપ લિફ્ટમાં। એ લિફ્ટમાં લગાવ્યા છીડી એ કુકરમાં જશે, આ સ્ટીફન કુકર છે, સ્ટીફન કુકર છે તેમાં નાખવામાં આવશે, તેમાં પાણી એડિશન થશે, પછી એમાં ઇમલ્સિફાયર સોલ્ટ નાખવામાં આવશે, એમાં પ્રિઝર્વેટિવ નાખવામાં આવશે અને પછી એને હીટિંગ કરવામાં આવશે 85 ડિગ્રીએ અને એ ટોટલ 3 થી 4 મિનિટની પ્રોસેસ છે, એ ઓલરેડી આપણી પ્રોસેસ ચીઝ તૈયાર થઈ જશે। એટલે આપણે આગળ જોઈએ કે કેવી રીતે આખી આ પ્રોસેસ ચીઝ જે આપણે ક્યુબ આવે છે એ ક્યુબ કેવી રીતે તૈયાર થાય છે તે પણ તમે આખી આ પ્રોસેસ સમજશો તો આપણે ખ્યાલ આવશે। હવે ઉપર એ પ્લાન્ટમાં નીતિનભાઈ લઈ જશે જે જગ્યાએ આપણે છીએ અને આ મશીનરી કેવી રીતે કામ કરે છે એની અંદર એ પણ સમજવાનો પ્રયત્ન કરીશું। અને જી આમાં જીગરભાઈ એવું છે કે અહીંયા આપણે ટ્રોલી લગાવી દીધી, આનું ઢક્કણ ઓપન કરવાનું આવે છે કુકરનું, કુકરનું ઢક્કણ ઓપન કર્યા છેડી એ ટ્રોલીને ડ્રીપ મારફત, એ ડ્રોપ લિફ્ટ છે લિફ્ટ મારફતે અહીંયા આવશે, અંદર ક્વોન્ટિટી પડશે, એમાં આપણે અહીંયા મેન્યુઅલી ઓનલી ખાલી ઇમલ્સિફાયર સોલ્ટ એન્ડ પ્રિઝર્વેટિવ જ નાખવાના છે, બાકી વોટર ઓટોમેટિક આવશે અને એમાં સ્ટીમ બી ઓટોમેટિક છે, ડાયરેક્ટ સ્ટીમ ઇન્જેક્ટેડ છે, એટલે એ ઓટોમેટિક એ સિસ્ટમ પૂરી આપણે રેસીપી પ્રમાણે આપણે તમે કડાવામાં જોઈ શકો છો, પૂરી રેસીપી છે 3-4 મિનિટની અને 85 ડિગ્રીએ એને હોટ કરશે અને મેલ્ટ થશે, એ આપણે પ્રોસેસ ચીઝ રેડી થઈ જશે જે આપણા ઓફરમાં આવશે, ઓફરના પંપ મારફતે પેકિંગ મશીનના ઓફરમાં જશે। ઓકે, તો આટલી આખી આ પ્રોસેસ છે અને આ રીતે પ્રોસેસ જે ચીઝ છે એ અહીં તૈયાર થતું હોય છે। તો તમે જે ચીઝ ક્યુબ ખાઓ છો એ ચીઝ ક્યુબ આ રીતે તૈયાર થાય છે, એની અંદર આ રીતે ચીઝ ક્યુબ ભરાય છે, એ પેપર ફોઇલ છે એની અંદર આ ચીઝ ભરવામાં આવશે અને ત્યારબાદ એનું પેકિંગ થઈને આગળ વધવામાં આવશે। આ જુઓ આ રીતે જ આખી આ પ્રોસેસ છે, કારણ કે જે આગળ આપણે પ્રોસેસ સમજીને આવ્યા ચીઝની એ ફિલ્ટર થઈને આની અંદર આવે અને પછી એ ચીઝ ક્યુબમાં આ રીતે પરિવર્તિત થાય છે, એની માત્રા કેટલી છે એ ફિક્સ છે અને આ ચીઝ ક્યુબ આ જ રીતે તૈયાર થતી હશે। નીતિનભાઈ વધારે આના વિશે સમજાવશે। આમાં કેવું છે આપણે 85 ડિગ્રી અને ચીઝને વોટ કરી છે તો ચીઝને વોટ ગરમ કોઈ ગરમ પ્રોડક્ટને રાખવા માટે આપણે સેલ્ફ ઓઇલની જરૂર પડશે, તો અને અહીંયા સેલ્ફ ઓઇલ રાખીશું, સેલ્ફ ઓઇલમાં અહીંયા નોઝલ પ્રૂફ ચીજ અમે એડિશન કરીશું, એના ઉપર લીડ આવશે, લીડ ઉપર હીટિંગ થશે, હીટિંગ થયા છેડી આપણો 25 ગ્રામનો ક્યુબ રેડી થશે અને બધા ક્યુબ 25 ગ્રામમાં આવશે, પછી એનું સેકન્ડરી પેકિંગ થઈ અને 200 ગ્રામમાં જશે। તો આ 25 ગ્રામના ક્યુબ તૈયાર થઈને રહ્યા છે અને આનું પછી પેકિંગ થાય અને પેકિંગ થઈને આપણા ઘર સુધી આ ચીઝ પહોંચે છે। ફોઇલમાંથી આ કાર્ટનમાં જશે, કાર્ટન એ સેકન્ડરી પેકેજ છે, સેકન્ડરી પેકિંગ થશે અહીંયા કાર્ટનમાં, હા એટલે 8 ક્યુબનો થઈ અને 200 ગ્રામનું આપણું પેકિંગ થશે।
પેકેટનું પેકિંગ થયા છેડી એનો એક્સરે થશે, માય કોઈ પણ મેટલ ડિટેક્ટ થશે તો એ ડિટેક્ટ કરી અને રિજેક્શન કરશે, પછી વેકિંગ થશે, પછી એના તેડી અહીંયા પ્રિન્ટિંગ થશે, એના તેડી એ સ્પાઇરલ કુલર છે, સ્પાઇરલમાં જશે કારણ કે જે ચીજ છે એ અહીંયા હશે તો 70 ડિગ્રી આજુબાજુ ગરમ હશે તો તેને ઠંડી કરવી પડશે, તો 1 કલાકનો આપણો રાઉન્ડ છે સ્પાઇરલનો, તેમાં ફરતા એ પાછળ જ્યારે આઉટ થશે ત્યારે 4 ડિગ્રી તો બિલો ટેમ્પરેચરમાં આવી જશે આપણી ચીજ. આમાં જીગરભાઈ એવું જ છે કે માનો કે 70 ડિગ્રી વાળી જે ચીજ આવે છે ગરમ, એને આપણે વધારે પડતી ગરમ રાખવાથી તેમાં બ્રાઉની સહી શકે છે, એના માટે અહીંયા સ્પાઇરલ કુલર રાખેલું છે. સ્પાઇરલ કુલરમાં 1 કલાક સુધી આ કન્વેયર બેલ્ટ ઉપર પ્રોડક્ટ ફરશે અને તે ફરી અને ઓલરેડી બહાર જ્યારે આઉટપુટ થશે ત્યારે 40 ડિગ્રીથી બિલો ટેમ્પરેચરમાં જતી રહેશે, ત્યારે પછી એનું CBX માં પેકિંગ થઈ અને તેને ફિનિશ પ્રોડક્ટ કોલ્ડરૂમમાં ફેંકવામાં આવશે. Hmm.